વિરમગામ શહેરના મિયારા સમાજના લોકોને પોતાનો ધંધો બંધ કરવા માટે તેમજ કહેવાતા દબાણો દૂર કરવા માટે નગરપાલિકાએ નોટિસ પાઠવી છે. આ અંગે મિયારા સમાજના લોકો ક્યાં રહેશે અને ક્યાં ધંધો કરશે તે અંગે મુસ્લિમ સમાજના લોકોએ પ્રાંત અધિકારીને ન્યાયની માંગણી કરતું એક આવેદનપત્ર આપ્યું હતું. વિરમગામ રેલવે લાઇન ગરનાળા નીચે મિયારાના ચાલીમાં ગરીબ મિયારા સમાજના લોકો રહે છે, જે પોતાનો છૂટક મચ્છી તથા ઝીંગાનો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, જેનું તેમના પાસે કાયદેસરનું લાયસન્સ પણ છે. અત્યારે મુઠ્ઠીભર કોમવાડી તત્વો તેમના નાપાક ઈરાદાને પાર પાડવાના હેતુથી તેમની જગ્યાઓ દુકાનો પચાવી પાડવા માટે તેમના પર આક્ષેપ કરીને હેરાન પરેશાન કરે છે, ત્યાંથી ધંધા રોજગાર બંધ કરીને જવા માટે મજબૂર કરે છે અને નગરપાલિકા દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી છે. મિયારા સમાજના લોકોએ મુસ્લિમ આગેવાનોને રજૂઆત કરતા મુસ્લિમ આગેવાનોએ સાથે રહીને ન્યાય મળે તે હેતુથી પ્રાંત અધિકારીને મૌખિક તેમજ લેખિતમાં રજૂઆત કરી છે. આવેદનપત્ર આપવા આવ્યા હતા. હવે આપણે કાઉન્સિલરો બધા જિલ્લાની બાબુ અપુભાઈ અમારા જે કાઉન્સિલર મિત્રો સાથે અમારા સમાજના પ્રશ્નના હિસાબે એમ કે અમે આજે પ્રાંત સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે. પ્રાંત સાહેબે ખાતરી આપી છે કે આવતીકાલે કે પરમ દિવસે એક બે દિવસમાં આની બીજા સમાજ જોડે એને મિટિંગ કરીને પછી આગળનું કાર્યવાહી કરશું. એમ કે મચ્છી બજાર બાબતનો જે તકલીફ હતી, આ જે કાઉન્સિલરોની ફરિયાદો હતી બીજા કાઉન્સિલરોની, એ બાબતમાં એમને રજૂઆતો કરી છે કે ભાઈ આ 2002માં પ્રશ્ન બન્યો હતો, કેમ કે આ લોકોને વિસ્થાપિત થઈ ગયા હતા. પછી બંને સમાજના લોકો સાથે આવી અને એ લોકોને વિશ્વાસ અપાવી અને ત્યાં આગળ પુલ સ્થાપિત કરેલા. હવે અત્યારે આ પ્રશ્ન ઊભો થતા કે હવે આ લોકોના બંને સમાજના લોકોને ભેગા કરી અને આ પ્રશ્નનો હલ કરવા માટે અમે સૂચન કરેલું છે પ્રાંત સાહેબને. પ્રાંત સાહેબે એનો સારો પ્રતિસાદ આપીને કીધું છે કે હું એક બે દિવસમાં મિટિંગ બોલાવીને ચર્ચા કરીશું. અને બીજો પ્રશ્ન એવો છે કે દબાણનો, તો દબાણના પ્રશ્ન ઉપર તો કેવું છે કે ગામ આખામાં 2000 મિલકતો દબાણવાળી છે, બરાબર 2000થી વધુ મિલકતો, અને એ કેસો સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાં અને બીજી કોર્ટોમાં ચાલી રહ્યા છે. તો આ પર્ટિક્યુલર એક ખાલી એમ કે માનું કરીએ, નિશાન બનાવીએ અને એક નાની નાની બાબતમાં એમ કે આ લોકોને ધંધા રોજગાર વગરના કરવા માટે થઈને આ લોકો રજૂઆત જે લોકો કરે છે એ વ્યાજબી અમને નથી લાગતું. એટલે પ્રાંત સાહેબે અમને એ રજૂઆતને ધ્યાને આપી અને એમ કીધું છે કે ભાઈ કાલે કે પરમ દિવસે હું મિટિંગ કરીને પછી આ બાબતનું કંઈ સોલ્યુશન નીકળતું હશે તમે રસ્તો કાઢશો ને અત્યાર ત્યાં સુધી પેન્ડિંગ રાખ્યું છે.